સવાર આપણે જોઈએ કલિલ દ્રાવણના ગુણધર્મો કે કલિલ દ્રાવણના ગુણધર્મો છે કેવા હોય છે તો ખૂબ જ સરળ સવાલ છે પાછો પરીક્ષામાં પૂછાય એવો સવાલ મોસ્ટ આઈ દ્રાવણના ગુણધર્મો ગણ્યા વિલંબિત દ્રાવણના ગુણધર્મો ગણ્યા તો કલિલના ભણવાનું છે બસ સેમ ટુ સેમ ની જે વાત છે થોડો ઘણો ફેરફાર થવાનો છે તો પહેલું કલિલ દ્રાવણ છે આ ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો કલિલ દ્રાવણમાં આપણે ઉદાહરણ લીધું દૂધ અને પાણી બરોબર કે દૂધ અને પાણી બંને ભેગા થાય એટલે કલિલ દ્રાવણ બને પણ જોવે જોવા જાવ આપણે એમ લાગશે કે દૂધના કણો પાણીની અંદર સંપૂર્ણ રીતે ભળી ગયા છે એટલે એક પ્રકારે આપણે સમાન દ્રાવણ જેવો અનુભવ કરીશું પણ આપણે જોઈએ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવા જઈશું એની અંદર કણો તમને દેખાશે એટલે તમને અનુભવાય કલિલ દ્રાવણ છે ની સમાન મિશ્રણ પરીક્ષામાં અનુભવાય સમાન મિશ્રણ અનુભવાય સમાન મિશ્રણ પરંતુ તે છે વિષમાન મિશ્રણ બગડી ગણે કરી છે અનુભવાય કેવું સમાન મિશ્રણ એટલા બધા મોટા છે સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાતા નથી વિક્ષેપિત કલાના કણોને નરી આંખે જોઈ શકાતા નથી કારણ કે કેવા છે સૂક્ષ્મ છે કેવા છે સૂક્ષ્મ છે ત્યારબાદ બીજું કે વિક્ષેપિત કલાના કણો છે એટલા બધા સૂક્ષ્મ નથી તો આ કે સાપેક્ષ કહેવાનું છે આપણે જોઈ શકીએ એટલા બધા મોટાઈ નથી અને પ્રકાશના કિરણનું વિખેરણ કરી ન શકે એટલા નાના એ છે પાછળ પ્રતિંગલ અસર જો એમાં કલિલના કણોને લીધે પ્રતિંગલ અસર થતી છે પ્રકાશના કણોનો વિખેરણ તો કરે છે એટલે એટલા બધા એ નાના એ છે એટલે એ ખાસ યાદ રાખીશું કે કલિલ દ્રાવણમાં રહેલા વિક્ષેપિત કલાના કણો એટલા બધા મોટા એટલા બધા નાના પણ નથી કે જે પ્રકાશના કિરણનું વિખેરણ પણ ન કરી શકે અને એટલા બધા મોટા પણ નથી કે છોડી ન શકે પણ પડી શકે એટલે લખી શકે કે કલિલ દ્રાવણ વિક્ષેપિત કલાના કણો એટલા મોટા છે જે પ્રકાશના કિરણનું વિખેરણ કરી શકે છે પ્રકાશનો માર્ગ જોઈ શકાય છે એટલા બધા મોટા પણ નથી કે નરી આંખે પાછળ જોઈ એટલે એનું મીડિયમ સાઈઝ તમે કહી શકો બરોબર છે લખી શકે ભાઈ કલિલ દ્રાવણમાં રહેલા વિક્ષેપિત કલાના વિક્ષેપિત કલાના કણો એટલા મોટા છે એટલા મોટા છે જે પ્રકાશના કિરણનું વિખેરણ કરી શકે પ્રકાશના કિરણનું શું કરી શકે વિખેરણ કરી શકે જેથી પ્રકાશનો માર્ગ
જોઈ શકાય છે. તેથી પ્રકાશમાં માર્ગ હું કરી શકાય જોઈ શકાય છે. આમ મોટા છે એટલે ભટકાય એટલે હું થાય વિખેરો થાય વિખેરો થાય એટલે પ્રકાશમાં માર્ગ જોઈ શકાય છે. ત્યારબાદ શું કલીલ છે એને તમે અલાયા વગર એક ધારો મૂકી દો એના કણો પાત્રમાં તો અહીંયા બેસી જાય તો દૂધને તમે આપણે મૂકી દો તો દૂધના કણો નીચે બેસી જાય ઉપર પાણી થઈ જાય થાય છે નથી થતું. કલીલ દ્રાવણને હલાવ્યા વગર મૂકી રાખતા વિક્ષેપિત કલાના કણો નીચે એટલે પાત્રના તળિયે બેસી જતા નથી. એટલે લખી શકીએ કલીલ દ્રાવણમાં કલીલ દ્રાવણ હલાવ્યા વગર મૂકી રાખતા તેમાં રહેલા વિક્ષેપિત કલાના કણો પાત્રના તળિયે બેસી જતા નથી. અને નેચે નો બેસે નથી લગાઈ શકતું. દ્રાવણ કેવું હોય સ્થાયી હોય નીચે બેસી જાય તો સ્થાયી હોય પણ નીચે નથી બેસતા. તેથી તે સ્થાયી દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? સ્થાયી દ્રાવણ છે. પાત્રના તળિયે બેસી જતા નથી. કેવું દ્રાવણ છે? સ્થાયી દ્રાવણ છે. પાત્રના તળિયે નો બેસે તો ગાળ પ્રક્રિયાથી તમે કાળન કરો ગાળા પત્ર ઉપર કઈ વિક્ષેપિત કલાના કણો છે નહીં જુદા કરી શકો નહીં. લખી શકીએ પણ કલીલ દ્રાવણના નવો મુદ્દો યાદ રાખીશું. અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે કે જેના લીધે કેમ અલગ લખી શકીએ આવા ગણો વિશિષ્ટ પદ્ધતિ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો સાચા દ્રાવણના ગુણધર્મો નિલંબનના ગુણધર્મો અને કલીલના ગુણધર્મો બધું થઈ ગયું કે નહીં તમારે ગુણધર્મ કઈ રીતના લખવાનો? પાંચ ગુણધર્મ આપ્યા છે અને સવાલ પૂછવાનો જે જવાબ મળે લખતું જવાનું. સાચા દ્રાવણ નું ઉદાહરણ કેવું લઈ લાગુ? ખાંડ અને પાણી. ખાંડ વત્તા પાણી. નિલંબન માં કોનું લઈ લેવાનું? નિલંબન માં લઈ લેવાનું ચોખ નો ભૂકો અને પાણી. આમાં ઉદાહરણ તરીકે લઈ લેવાનું દૂધ અને પાણી. એટલું લઈ ગયું. હવે આ દ્રાવણ બને એના ઉપર સવાલ પૂછવાનો. સમાન મિશ્રણ છે કે અસમાન ખબર પડી જાય. ત્રીજો સવાલ એ પૂછવાનો
કે પ્રકાશનું કિરણપુંજ પસાર કરતા પ્રકાશનો માર્ગ દેખાઈ છે કે પ્રકાશનું કિરણ પસાર કરતા પ્રકાશનું કિરણ પસાર કરતા પ્રકાશનો માર્ગ દેખાઈ છે કે પ્રકાશનો માર્ગ દેખાઈ છે કે બીજું એ પૂછવાનું ગાલ પ્રક્રિયા દ્વારા ઘટકનો અલગ થશે નીચેનો અલગ થતો કે શું પાત્રને હલાવ્યા વગર રાખો તો ઘટકનો નીચે બેસશે એટલે કે હલાવ્યા વગર રાખતા કણો નીચે બેસી જશે કણો નીચે બેસી જશે કે નહીં અને ગાલ પ્રક્રિયા દ્વારા અલગ થાય સાથે સાથે આપણે ભણી લઈએ તો કલિલ દ્રાવણના ગુણધર્મની સાથે આપણે કલિલ દ્રાવણના ઉદાહરણ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ને ખાલી જગ્યામાં પૂછાય એવું અગત્યનું કોષ્ટક છે યાદ રાખવાનું છે કે આપણે ખબર છે કલિલ દ્રાવણ હોય કે કલિલ દ્રાવણમાં વિક્ષેપિત કલા હોય જેનું પ્રમાણ ઓછું હોય વિક્ષેપિત માધ્યમ હોય એટલે આ આવા ઓગળતી હોય જેમાં ભળતી હોય અને પછી હું બને કલિલ બને આ બધું રોજિંદા જીવનમાં તમે કઈ ને કઈ જોયેલું છે યુઝ પણ કરેલું છે એવા બધાને છે પહેલું વિક્ષેપિત માધ્યમ તરીકે વાયુનું પ્રમાણ વધારે હોય વાયુ વધારે હોય કે એની અંદર પ્રવાહી હોય અને વાયુની અંદર ઘન હોય વાયુની અંદર પ્રવાહી ઉમેરેલું હોય અને વાયુનું પ્રમાણ વધારે હોય થોડું થોડું ઘન ઉમેરેલું હોય એ જે બને એને કહેવાય એરોસોલ કહેવાય એરોસોલ કહેવાય ઉદાહરણ તરીકે ધુમ્મસ ધુમ્મસ તમે જોઈ છે પાણીનું પ્રમાણ વધારે હોય પાણીના ટીપાના માધ્યમ પ્રવાહી હોય અને કલા તરીકે વાયુ પ્રવાહી ત્યારબાદ પ્રવાહી તરીકે વિક્ષેપિત માધ્યમ હોય અને ઉમેરેલું કોઈ પણ ઘન હોય એટલે પ્રવાહીની અંદર તમે ઘન ઉમેરો ત્યારે જે બને એને કહેવાય સુવાહક શું કહેવાય સુવાહક ઉદાહરણ તરીકે મિલ્કો મેગ્નેશિયા અને કાદવ આપણે કહો છે કાદવ બને માં પાણીનું પ્રમાણ વધારે હોય માટી થોડી ઘણી ભળી હોય એ કહેવાય સોલ ત્યારબાદ વિક્ષેપિત માધ્યમ તરીકે બધું ઘન ઉમેરે છે કોની અંદર છે ઘન હવે ઘનની અંદર વાયુ ઉમેરાય ત્યારે કહેવાય ઘન સોલ કહેવાય પરીક્ષામાં પૂછાય કે ચીજ છે કેવા પ્રકારનો કલિલ છે અને ઘન ઘન ભેગા થાય ખાલી જગ્યા માટે ખાસ ધ્યાન રાખીશું બરોબર છે